વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રજૂઆત કરવામાં આવી. આપ દ્વારા ગાંધીનગર ચીફ ઇલેક્શન કચેરીમાં આ રજૂઆત કરાઈ છે. વિસાવદરમાં પેટા ચૂંટણી સાથે જ યોજવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આપ નેતા ગોપાલ ઇટાલિયાના ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. ભાજપ અલગ અલગ કારણો બતાવી રહી છે તે પ્રકારના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ભાજપવાળા ચૂંટણી પંચના નામે લોકોને ગુમરાહ કરે છે. ચૂંટણીની જે જાહેરાત થઈ એમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જે અપેક્ષિત હતી તેની જાહેરાત નથી થઈ. એટલે વિસાવદર વિધાનસભામાં છેલ્લા 2-3 મહિનાથી રાજીનામું થયું છે, બેઠક ખાલી છે. એટલે કાર્યકર્તાઓ, જનતા, રાજકીય પક્ષો બધાનું એવું માનવું હતું કે લોકસભાની સાથે સાથે જ વિધાનસભાની વિસાવદર સીટની પેટા ચૂંટણી આવશે. પરંતુ કાલે વિસાવદર વિશે કોઈ પણ પ્રકારની જાહેરાત ન થતા એક રાષ્ટ્રીય રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આજે ગુજરાતના ચૂંટણી પંચને રજૂઆત કરવા માટે મળવા માટે આવ્યા હતા. અમે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં આનો તાત્કાલિક નિર્ણય આવે.